મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે શિવ અને શક્તિ બંનેનો દિવસ છે. ખરેખર આપણું સૌનું સૌભાગ્ય કહી શકાય કે શિવનો પણ દિવસ કહી શકાય, શિવરાત્રી મહાપર્વ અને શક્તિનો પણ પર્વ કહી શકાય, જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે. ખરેખર નારી શક્તિને હું તો જ્યારે ત્યારે તમે મારા વિડીયા જોતા છો તો હું નારી શક્તિને પ્રમોટ કરતો આવ્યો છું અને હર હંમેશ કરતો હોઈશ. મારા માટે એક કોઈ દિવસ નથી, મહિલા દિવસ મારા માટે નથી. હર દરરોજ ઉઠું અને ઊંઘું ત્યાં સુધી મહિલા દિવસ ઉજવી રહ્યો છું. મારા ઘરમાં હું પરિવારમાં ખરેખર મારું પણ સૌભાગ્ય કહી શકાય કે આવી રૂઢી બંને મને પુત્ર વધુઓ મળી છે, એવા સગા મળ્યા છે અને મારા જે સફળ જીવનની અંદર ચાર ચાંદ લગાવ્યા છે એવી અમારે તેજલ અને પિંકી બંનેને હું ખરેખર વંદન કરું છું કે કંઈક પેલા ભાવમાં સારા કામ કર્યા છીએ જેના કારણે આજે આવી પુત્ર વધુઓ મળી છે. કદાચ બધા કહે છે કંદવરજીએ બંનેને ભણા મોકલી, આ કર્યું તે કર્યું, પણ અમારા સગાવાળા પણ સારા હતા, અમારા ગભીદી જેવા લોકો પણ સારા હતા, જેના અમે ક્યારેય પૂછ્યું નથી કે તેજલ ક્યાં જાય છે. ભાઈ બંનેનો સહયોગ જોઈએ એવું એક એક હાથે તાળી પડતી નથી. વ્યવહારો હારા હોય તો આવું બનતું હોય, બાકી આપણાથી કોઈ થતું નથી. પણ ખરેખર હું તો એમને પણ આભારી માનું છું કે આવું એક સરસ અમને સપોર્ટ કર્યો છે. અને જૈવ એગ્રીસાયન્સ તો હર હંમેશ માટે ખેડૂતોની સાથે રહ્યું છે, મહિલાઓની સાથે રહ્યું છે, તો એમનો પણ ખરેખર હું દિલથી અમારે જયેશભાઈ હોય કે ઓમ પ્રકાશભાઈ, રાજુભાઈ, દરેકનો હું આભાર માનું છું. આ પ્રોગ્રામમાં આ જ ગામના દરેક યુવાનો, વડીલો, તમામનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. પણ ખરેખર આપણે બધાએ મહિલા દિવસની વાતો કરતા હોઈએ છીએ, પણ મહિલાઓને પ્રાધાન્ય આપવાની જરૂર છે. નારી શક્તિના હું વખાણ નથી કરતો, પણ નારી શક્તિ જે ચોકસાઈથી કામ કરે એ પુરુષો કરતા નથી. અને આપણો દેશ ભલે પુરુષ પ્રધાન રહ્યો હોય, પણ સાહેબ દરેક સફળ પુરુષની પાછળ એક મહિલાનો હાથ હોય છે, ચાહે એ માના રૂપમાં હોય, ચાહે દીકરીના રૂપમાં હોય, કે ચાહે પત્નીના રૂપમાં હોય. એ તમને સાહેબ તમને કોઈ રોકવા આવું ટોકવા આવું ના હોય, તમે બેફામ દોડતા હોય. આજે અમારે મારે પીનલ છે પપ્પા, આજે તમારે દવા લેવાની, પપ્પા તમારે આ ના ખાવાનું, પપ્પા તમારે આમ કરવાનું, પપ્પા તમારે તેમ કરવાનું, આવું ઘરમાં કોઈ કહેવા વાળું હોવું જોઈએ, ચાહે દીકરી હોય ચાહે પત્ની હોય, ન કે તમે બગડીને જોઈ કોપરા. એટલે ખરેખર હું તો વંદન કરું છું નારી શક્તિને કે આવી પુત્ર વધુઓ મળી છે, મારી દીકરી પણ આજે એવોર્ડ સિલેક્શન થઈ છે. એટલે ખરેખર આપણે બધા આજે ઘૂંઘટની પ્રથામાં જીવન વિતાવી રહ્યા છીએ. મને ઘણા જ લોકોએ 80% લોકોએ અભિનંદન આપ્યા છે અને 20% લોકોએ ખરાબ કમેન્ટ પણ કરી છે, પણ ખરેખર આ બધું રહેવાનું, લાજ કાઢવાની નથી, હવે લાજ રાખવાની વાત છે. આટલા દાડા આપણા દરેક સમાજમાં લાજ ઘૂંઘટ રાખ, તમે લાજ કાઢીને આપ શબ્દ બોલો તો મતલબ શું એનો? એટલે લાજ કોઈ કાઢવાની કોઈ જરૂર નથી, લાજ રાખો, લાજ જીભની રાખો, કાપડની નહીં. તમે ગમે તેવું પહેરો, પણ તમારા વિચારો મજબૂત હોવા જોઈએ. અને હું તો બધાને બહેનોને કહું છું કે તમારા હાવ હારાએ તમારા ઉપર વિશ્વાસ મૂક્યો હોય, તમારા પતિએ તમારા ઉપર વિશ્વાસ મૂક્યો હોય, તમારા માતા પિતાએ તમારા ઉપર વિશ્વાસ મૂક્યો હોય, તો એને ક્યારેય ડાઘ ના લાગે એવું કામ મત કરજો. અને આજે તમે જુઓ જે દીકરીઓ ભણી રહી છે એમના વિશે ખરાબ કોમેન્ટો કેટલાય લોકો કરતા હોય છે, આ ભરભરા પુરુષ સાથે જતી હોય છે, ગાડીમાં જતી હોય છે, કાલે ઉઠીને કોઈ થાય તો અમે જવાબદાર નહીં થઈએ. સાહેબ એવા એવું કામ ક્યારે ના થવું જોઈએ. અને તમે વિશ્વાસ રાખજો સાહેબ, તમારી પુત્ર વધુ હોય કે તમારી દીકરી હોય, એક દિવસ તમને સફળતાના શિખર ઉપર લઈ જશે, એ વાતનો કોઈ ફેર નથી. અને ખરેખર હું તો નારી શક્તિને વંદન કરું છું. જુઓ તમે આ મહિલાઓ જ્યારે ત્યારે એમને ગમે ત્યારે ઘરમાં તાવ આવે ને, એ કોઈ દાડો વાહણ હેઠા નહીં મેલે, કોઈ દાડો રોટલી કાશી નહીં રાખે, કે કોઈ દાડો કપડાં મેલા નહીં મૂકે, તાવે ફળફળતા હશે તો છતાં પણ. અને તમે જુઓ તમને થોડોક તાવ આવશે, તમે દુકાનનું શટર બંધ કરીને ઘેર આવરા, તાવ આવે તો તરત વારમાં તમે સીએલ મૂકી દો. આ લોકોને રવિવાર નથી આવતો, પૂનમ નથી આવતી, અમાવાસ નથી આવતી, ક્યારે એમને એ લોકોએ ક્યારે રહોડામાં સીએલ મૂકી છે? કોઈ દાડો સીએલ જે ગૃહિણી કામ કરી એમને પણ હું તો વંદન કરું છું. ક્યારે પણ એમને રજા નથી આવતી, સવારે વહેલા ઉઠું, એક જ ચિંતા, મારા પતિને જમાડવો, મારા પરિવારને જમાડવો, મારા પતિને નવરાવો, એ બધું કામ કેટલું ચોકસાઈથી કરે છે, એ પુરુષોએ આપણે એમને પાછી શીખવાની જરૂર છે. હું પ્રાધાન્ય આપું લેડીઝોને, કારણ કે મારો લેબર પણ લેડીઝ છે. અને ખરેખર વધારે વધારે મહિલાઓને હું પ્રાધાન્ય આપું, કારણ કે મહિલા ચોકસાઈથી કામ કરે છે. પુરુષો આજે મોબાઈલના યુગમાં મોબાઈલમાં વધારે સમય વેડફતા હોય છે, અને દરેક વાતે પુરુષો લેક્ચરમાં જતા હોય તો અડધું ધોન તો બહાર જ બેઠા હોય, આ કોને હવે આ કોને ગાડી નો. અને આ નારી શક્તિ એવી છે કે સાહેબ તમને જે વાત કે તમારે કરવી જ પડે. કલેક્ટર હોય કે હોમ મિનિસ્ટર ગમે તે હોય, ઘરે આવે એટલે બધા એક લેવલ ઉપર જ આવતા હોય. તમે ગમે એટલા હોય તો બહેરું એમ જ કે તમને ખબર ના પડે, તો તમારે માનવું પડે અને એ કે આપણે કરવું પડે.
એટલે નર નારી નું એક મતુ રાખજો તો સર્ગાપુરમાં થાય સતુ. અળી મળીને ખૂબ રહેજો. હવે તો જુઓ, આમ તો આપણે એને ધર્મપત્ની કહેવાય, હું ઘણી વાર કહું છું, પુરુષને ધર્મના માર્ગે વાળ. પણ આપણે બધા હવેના છોકરા કે છે વાવાઝોડું, એટલે આ વાવાઝોડું નથી. આ કોઈ દાડો તમને કેટલું માન સન્માન આપ્યું છે સાહેબ, જેના ઘરની રોટી એની વાત છે મોટી. તમે તો બહાર બેઠા બેઠા ઓર્ડર જ કરો છો, ત્રણ લુગડી તૈયાર થઈને ફરસા આપણે. ઘરે તો મહિલાઓ મજબૂત ના હોય ને તો સાહેબ તમારે ચા આવતા અડધો કલાકે તમારા ઘરની આબરૂના કોકરા થઈ જાય. એટલે મહિલાઓના હાથમાં તમારા ઘરની ઇજ્જત છે, એમની પૂજા કરો, એમની સેવા કરો. હમણાં એક પરિવારે, એ મારે પણ કરવાની તૈયારી છે, એક પરિવારે લક્ષ્મી જેથી ધનતેરસના દિવસે એને શું કર્યું ખબર, એના પૈસા નહીં પૂજ્યા, એની મૂડી નહીં પૂજી, એ તો બધું જતું રહેવાનું. એના ઘરની દીકરીઓ બહુઓ બધાને એક લાઈનમાં બિહારી અને આખા પરિવારે એમની આરતી કરી. આ જ લક્ષ્મી છે, બીજી કોઈ લક્ષ્મી નથી. પૈસા એ તો હાથનો મેલ છે સાહેબ, એ રહેન તમે લક્ષ્મી ના સમજતા. તમારા ઘરની દીકરી, તમારા ઘરની પુત્ર વધુ કે તમારા ભલે પત્ની હોય, એ જ લક્ષ્મી, બીજું કોઈ લક્ષ્મી નથી. એને માન સન્માન આપો. જે ઘરમાં નારી શક્તિને માન મળતું છે, નારી શક્તિની પૂજા થતી છે, એ કોઈ દાડો પૈસા લોસવાનો નથી, એને કોઈ દાડો ઘટવાનો નથી સાહેબ. એટલે ખૂબ માન સન્માન આપો, ખૂબ એમની પૂજા કરો, ખૂબ સેવા કરો. હું તો કહું છું એમને કોઈ દાડો ટૂંકારે બોલાવાય ને નહીં. અમુક તો દેવી કઈ બોલાવી, તમે દેવી નાખો તો કોઈ નહીં, તમે કઈ બોલાવજો. એટલે ખરેખર હું તો નારી શક્તિ માટે વધારે છે, મારી પાસે શબ્દો નથી નારી શક્તિ વિશે બોલવા માટે, મારી પાસે શબ્દો નથી, એટલી હું આજે વખાણ નથી કરતો. પણ સાહેબ નારી શક્તિ હોય અને તમને ઉજળા રાખે છે તો એમની પૂજા કરો. દર વર્ષે મહિલા દિવસ નહીં, દર અઠવાડિયે મહિલા દિવસ ઉજવો. એમને એક દાડો વિહમો આલો રહોડા માં દુકાન કરાવ રહો. અમારા તેજલ ને ખબર છે કે પપ્પા પાવડે કરીને ભરિયાલતા હોય તો તેજલ ઉપાડતી હોય. અમે બે, હા મારે પુત્ર વધુ છે, અમે બે સાથે ગાયો દિવસ બોલો ઘણી વાર. આપણે બધા એક જ વાત બસ કે બહુ શું લઈને આવી, એના પ્યોરમાંથી શું લઈને આવી, શું મૂકીને આવી, તમે ક્યારે પૂછ્યું છે? બધાને એક જ આશા છે શું લઈને આવી છે, પણ શું મૂકીને આવી તમે એ વિચાર કરો. એના પપ્પાને મૂકીને આવી, એની માને મૂકીને, ભાઈઓને મૂકીને આવી છે, એનું પિયર છોડીને સાસરિયામાં આવી છે. બધા એક જ વાત કરતા હોય કે હવે ની વહુ વાળી છોકરા જેવું સોડીએ જેવું કોમ નહીં કરતા. પણ સોડી કઈ રીતે રે તમે જોઈ છે? પપ્પા હાથે જમવા બેસી કે તમે કુદાડો વહુ બેસી કેવી રીતે? સોડી ડ્રેસ પહેરે તો વહુ કુદાડો પહેરી કે ઘૂંઘટમાં? એને આવી છે તો એને એક્સેપ્ટ કરતા વાર થશે સાહેબ. એટલે તમે એને સ્વીકારો આજે ને તો કાલે. અને ઘણી વાર કહું છું બેનું, તમે બેઠી હું કહું છું કે વહુને કોઈ દાડો નિંદા નહીં કરવાની, બહાર જોઈને વખોણ કરવાના. મારી વહુ જેવું કોઈ નહીં. અને સાહેબ જો એ સુધરી જાય, ગમે એવી ખરાબ હોય સુધરી જાય, એટલે કોઈ દાડો એની નિંદા ના કરે. હવે તો મહિલાઓ બહુ નિંદા કરતા, હવે ની વહુ વાળી ઓળતી નથી, હવે ની વહુ અમને, હવે ની વહુ અમને, આ બધું મૂકી દેવાનું. અમારા વખતમાં મેં ઘંટી દળતા હતા, અમારા વખતમાં વલોણા હતા. ભાઈ તમારા કિસ્મત, આ આઈસી વોશિંગ મશીનમાં તો એનું મોજ કરવા જો, એને કિસ્મત, એ કોઈ હારા કામ કરીએ છીએ પેલા ભાવમાં. એટલે આજે એમને જો આવું તમે ક્યારે જોયું હતું? તમે કોઈ દાડો સ્ટેજમાંથી બિહારે? પણ કોક એમને હારું આવ્યું છે, એમને કરમ, એમને હું તો કહું જે ભગવાન, હું તો કહું ફોર્ચ્યુનમાં ફરે કે ઓડીમાં ફરે, આપણે આનંદ લેવાનો. હું આજે બધા કપડાં પહેરવાનું બંધ કરી દીધું, મારી બહુ તૈયાર થાય ને દીકરાની બહુ, એ જ મને આનંદ. વાહ કેવી ફરજ તેજલ, હું તેજલના ફોટા જોઉં, મારી પિનલના ફોટા જોઉં, મને શેર લોહી સડે કે વાહ ભાઈ વાહ, એ તૈયાર થઈને મને આનંદ આવે. આવું આવું જોઈએ, આપણે એમાં મજા લેવા જોઈએ. આ તો કે અમારા વખતમાં તો કોઈ આવું નતું, તમારે તો જેવા કપડાં આવ્યા, અમુક તો એમ વડીલો એવી ચિંતા કરી કરીને બળી જાય છે. એટલે મોજમાં રહેવાનું. અને ખરેખર હવે જે મળ્યું છે તો મજા કરવા જોઈએ. એમ કોઈક હારા કર્મ કરીએ છીએ, એના આધુનિક યુગ આવ્યો છે તો ભાઈ જીવી, સમય જોવાની કોઈ લોંગ ટાઈમ ચાલતી નથી હોતી. પણ ખરેખર અમારો પરિવાર આશાબેનનું નામ રહી ગયું છે, ખરેખર આશાબેન અને અમારે બંને ભગવાન ગણિત દીકરી, તો મારે પણ દીકરી સમાન જ છે. અને આશાબેને ખૂબ સપોર્ટ કર્યો છે મને, કોઈ જાતિવાદ એમને મારા પરથી ક્યારેય રાખ્યો નથી. ચૌધરી સમાજમાંથી આવે છે, ભગવાન ભાઈ દેસાઈ સમાજમાંથી આવે છે, અમે ક્યારેય એવું કોઈ ઠાકોરમાંથી આવે એવી જાતિવાદ ક્યારેય રાખ્યો નથી. હર હંમેશ આશાબેન મારી સાથે રહ્યા છે. તેજલ અને અમારે આશાબેન બંને 17 દિવસ માટે તેઓ સાથે હતા, એમણે એમની સગી બેનની જેમ તેજલને પણ રાખી છે. એટલે આશાબેન તમારો પણ હું આભાર માનું છું, બેનનો પણ હું આભાર માનું છું. અને ખરેખર અમારા પરિવારની આ બંને પુત્ર વધુઓ ખૂબ આગળ જાય અને પરિવારનું ખૂબ નામ રોશન કરે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. જૈવી એગ્રી સાયન્સનો પણ હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે આવી જ રીતે મહિલાઓને પ્રમોટ કરતા રહો, નારી શક્તિને પ્રમોટ કરતા રહો. પરમાત્મા તમને પણ ખૂબ લાભ આપે એવી ભગવાનને પ્રાર્થના.